સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા પાટિયા પાસે રાત્રિના સમયે અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો હતો. ત્રણ યુવાનો રાત્રિના અનોડિયાથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત આવતા હતા. તે દરમિયાન નડ્યો અકસ્માત. વડવાસા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક રોડ પર ઉભેલ ટ્રક પાછળ બાઇક ઘૂસી ગયું હતું. બાઇક ચાલક પ્રાંતિજથી તાજપુર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન વડવાસા પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા 108 મારફતે પ્રાંતિજ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. બાઇક પાછળ બેઠેલ અન્ય બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઇક ચાલક યુવાનને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પણ હાજર તબીબી દ્વારા મૃત જાહેર કરાયું. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રાંતિજના તાજપુરનો યુવાન રાઠોડ ચિરાગસિંહ રણજીતસિંહનું મોત નિપજ્યું હતું. તો યુવાનના મોતને લઈને પરિવાર સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના વડવાસા પાટિયા પાસે રાત્રિના સમયે અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો હતો. ત્રણ યુવાનો રાત્રિના અનોડિયાથી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ઘરે પરત આવતા હતા. તે દરમિયાન નડ્યો અકસ્માત. વડવાસા પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક રોડ પર ઉભેલ ટ્રક પાછળ બાઇક ઘૂસી ગયું હતું. બાઇક ચાલક પ્રાંતિજથી તાજપુર તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન વડવાસા પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત. અકસ્માતને લઈને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. અકસ્માતમાં બાઇક ચાલકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા 108 મારફતે પ્રાંતિજ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. બાઇક પાછળ બેઠેલ અન્ય બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત બાઇક ચાલક યુવાનને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાજર તબીબી દ્વારા મૃત જાહેર કરાયો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રાંતિજના તાજપુરનો યુવાન રાઠોડ ચિરાગસિંહ રણજીતસિંહનું મોત નિપજ્યું હતું. તો યુવાનના મોતને લઈને પરિવાર સગા સંબંધીઓ સહિત ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.